કહું છું, સાંભળો છો? રેડી, આવે છે. ખાતરી હતી મને કે તમે લોયન સાથે જોડાયેલા છો. મળી ગયું બધું, નહીં તો તમને પાતાળમાંથી પણ શોધી કાઢત. સારું થયું, ગુનો કબૂલી લીધો સામેથી. અને આમ પણ સામેથી આવતા ગુનેગારને રાઠોડ પ્રેમથી આવકારે છે. લેડીઝ પોલીસ બોલાવું છું, તમારા બધાની ધરપકડ કરવામાં આવે છે. ગેરકાનૂની કામમાં સાથ આપવા અને પુરાવાઓ સંતાડવા બદલ. સમજી ગયો રાઠોડ સાહેબ, હવે એકલા તે કેટલી મહેનત કરશો? એ તો અમારું કામ જ છે. હા, પણ કામ વચ્ચે માણસ થાકે તો ખરા ને? તમે તો થાકતા જ નથી. માની ગયો બોસ, તમને શું એનર્જી છે, શું કેપેસિટી છે. નો થાક, નો કંટાળો, વાહ. માની ગયો બોસ તમને. એ અટરલી બટરલી બહુ થયું. અરે તમને તો ખોટું લાગી ગયું. ખોટું નહીં, સાચું સાચું લાગ્યું. માખણ લગાડશ દેખાય છે. ભ્રમ સાહેબ, ભ્રમ છે તમારો. બાકી મારે શું કામ માખણ લગાડવું પડે તમારા જેવા વીર ઓફિસરને? ઓ મીઠડો ના થાવે હતો નથી, છું નાનો હતો ત્યારથી જ મિશ્રી ખાતો આવ્યો છું. મૂકો કાપો, જોઈ નહીં મિશ્રી નીકળશે. મિશ્રી ઓળખાણ છે ને, તો આપો, એ તો છેમાંથી હતો થઈ જઈશ. ગોપાલ, ગોપાલ યાદવ. અહીંયા શું કામ પધાર્યા છો? મદદ કરવા. એટલે આ લોકોનો એડવોકેટ છું. એટલે મસ્કા મારવાના? હું તમને લાગે છે. બાકી મારી તો આ જ રીત છે. સાહેબ તમે એક કામ કરો, અહીંયા બેસો. કેમ? મારે કામની વાત છે. એ તો ઉભા ઉભા પણ થાય. બેસો તો ખરા, લાભની વાત છે. કોનો લાભની વાત છે? નેચરલી તમારા લાજ. ના ના સાહેબ, બિલકુલ નહીં. વાણી અને વર્તન પરથી તો એમ જ લાગે છે. વ્યવહાર જોવો ને સાહેબ, વ્યવહારમાં સજ્જનતા છે ને. આપણું એવું જ છે, સજ્જન સાથે સજ્જન અને દુર્જન સાથે દુર્જન. સાહેબ એક કામ કરો, તમે એ બેસો અને મગજને જરા ઠંડુ પાડો. ઠાસ આપો સાહેબને માખણ વાળી. ઓય ટેબલ પર જ સર. ઓ પ્રીપ્લાન. ના ના, એટલે અમારને એવું જ હોય છે, આ જયારે પણ આ વકીલ ભાઈ આવે ને ત્યારે છાસ, દહીં, માખણ બધું માંગતા હોય છે, એટલે અમે પહેલેથી રેડી જ રાખીએ છીએ. હું આવ્યો ત્યારે બે કેમ સંતાડી દીધી હતી? બાબા સાહેબ, એ તો વધુ ને, તે વખતે અમે જ શોધતા હતા. બોલો, શાંતિ શાંતિ સાહેબ. મૂકો ને 5 મિનિટ માટે કામને પડતો. આ બેસો ને, બેસો બેસો. લો છાસ પીઓ, તમારા જ લાભની વાત છે. પીઓ પીઓ. શું લાભની વાત છે સાહેબ? ખાતા ખાતા વાત કરાય. આવું તો ના સમજાવવું પડે તમારા જેવા બુદ્ધિશાળી માણસને. આ ખાવાનું નથી, એ તો તમારા માટે ને. બાકી ગામડે જઈને જો, બે બોઘડા પીને માણસ મજૂરી નીકળી જાય.